મહેફિલિન લોકડાઉનમાં આજે કોરોનાના ટેન્શનને દૂર કરવા માટે પૂર્વ સંધિ અધિકારી પ્રસિદ્ધ સાહિત્યકાર ભાગ્યેશ જહાં તેમના આગવા અંદાજમાં કરશે મોજીલી વાતો. મિત્રો, આપણે એક અસામાન્ય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. કદાચ જગતે ન અનુભવ્યું હોય એવી એક કટોકટી, એક એવું મહાસંકટ મનુષ્ય જાતિ ઉપર ઉતરી આવ્યું છે. મનુષ્યતાએ પોતાની સર્વોપરિતા સાબિત કર્યા પછી આ પહેલી વખત એક ઇનવિઝિબલ, જે અદૃશ્ય છે, એવા એક પાર્ટિકલે અથવા એક વાયરસે આપણને ચેલેન્જ કર્યા છે. આપણી પરીક્ષા પણ છે, આપણું ધૈર્યની કસોટી પણ છે, અને આમ જોવા જઈએ તો એક અવસર એ રીતનો છે કે આપણે આપણી જાતને રીઇન્વેન્ટ કરી શકીએ. લોકડાઉનમાં આપણે છીએ અને લોકડાઉન ક્યારેક ખુલશે ત્યારે માણસ જાત કેવી હશે એની કલ્પના આપણે કરવાની રહેશે. આજે તો મારે આપની સાથે જે વાત કરવી છે લોકડાઉનની કરવી છે. આ લોકડાઉન એ લોક અપ નથી. લોક અપ એટલે પોલીસનું હોય, જેમાં બધો કંટ્રોલ પોલીસ પાસે હોય. લોકડાઉન છે, આપણે અંદર ઘરમાં રહેવાનું સ્વેચ્છાએ સ્વીકાર્યું છે, સમાજની જવાબદારી તરીકે સ્વીકાર્યું છે, રાજ્ય સરકારે કહ્યું છે માટે સ્વીકાર્યું છે, રાષ્ટ્રે કહ્યું છે માટે સ્વીકાર્યું છે, જગતમાં એની પ્રેક્ટિસ થઈ રહી છે માટે સ્વીકાર્યું છે. અને આ કોરોના વાયરસને હરાવવાની આ એકમાત્ર અત્યારે જડેલી જડીબુટ્ટી છે, અને એટલા માટે લોકડાઉન આવશ્યક નહીં, અનિવાર્ય છે. અને આપણે એક વિશ્વ નાગરિક તરીકે એનો અમલ કરી રહ્યા છીએ. હું ફાઇનાન્શિયલ ટાઈમ્સ વાંચતો હતો, એમાં આપણા ઇતિહાસકાર છે હરારી, યુવલ નોવા હરારી, જેરુસલેમ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રાધ્યાપક છે. ઇતિહાસના પ્રાધ્યાપક છે પણ ભવિષ્ય વિશે વાત કરે છે, અને એટલા માટે મને એમાં રસ છે. અને એમણે કહ્યું કે આપણે જ્યારે લોકડાઉનમાંથી બહાર આવીશું ત્યારે જે પૃથ્વી ઉપર રહીશું એ પૃથ્વી જુદા પ્રકારની હશે, આપણું જીવન જુદું હશે, આપણી ટેવો અલગ હશે, આપણા સંબંધોના સમીકરણો બદલાયેલા હશે. એટલા માટે મિત્રો, આ લોકડાઉનમાં કેવી રીતે જીવવું, મેં તો મારી 5-6 કવિતાઓ ઇન્ટરનેટ ઉપર મૂકી છે. મેં કહ્યું છે એક કવિતામાં કે લેટ અસ મીટ ડિફરન્ટલી, આપણે હવે જુદી રીતે મળીશું. કદાચ આ હાથ અને નાક આવતીકાલે ઢંકાયેલા જોવા મળે, કદાચ ખુલ્લી આંગળીઓ જોવાનો છેલ્લો સમય જતો રહ્યો, મનુષ્યના ઇતિહાસમાંથી વહ્યો ગયો એવું પણ લાગે. આ અંતરયાત્રાના પાંચ પ્રાણ મારા મનમાં આવ્યા છે એ આપની સાથે શેર કરું છું. પહેલો પ્રાણ છે, પહેલો મંત્ર છે આ લોકડાઉનમાં અસરકારક રીતે જીવવાનો, અને એ છે જાગૃતિનો. તમે જાગૃત બનો, આજુબાજુ શું છે એ જાણો, આ રોગ શું છે, આ પાર્ટિકલ શું છે, આ વાયરસ શું છે, દુનિયા કેવી રીતે બિહેવ કરી રહી છે, અમેરિકામાં શું થઈ રહ્યું છે, ઇટલીમાં શું થઈ રહ્યું છે, દુનિયાની લેબોરેટરીઝમાં શું થઈ રહ્યું છે. બધા લોકો પહેલી જ વખતે ઇન્ફોર્મેશન એસિમેટ્રી છે, એટલે કે અમેરિકાના કોઈ વૈજ્ઞાનિક જે બોલે તે પણ આપણને ખબર છે, અને આપણે બધા ઇન્ફોર્મેશનના એક સમાન પટ ઉપર આવીને ઊભા છીએ. એટલે જાગૃતિ રાખવી ખૂબ જરૂરી છે, આપણને ખબર હોવી જોઈએ. આ પહેલો મંત્ર. બીજો મંત્ર છે સાવધાની. સાવધાની ખૂબ અગત્યની છે. આ રોગ એકદમ ગળે ફાંસો હોય એવી રીતે આવી જાય છે, અને આપણે ગભરાઈએ પહેલાં જ આપણે બહુ ગંભીર પરિસ્થિતિમાં ચાલ્યા જઈએ છીએ. સાવધાની એટલા માટે રાખવાની, હાથ ધોવાના, 20 સેકન્ડ સુધી હાથ ધોવાના, અને જેને અંગ્રેજીમાં હેન્ડ હાઇજીન કહે છે એને એન્શ્યોર કરવાનું. બહાર નીકળીએ, બહાર તો નીકળવું જ ન જોઈએ, પણ માની લો કે ઝાપા સુધી પણ જાઓ અથવા સોસાયટીમાં આંટો મારો તો હંમેશા માસ્ક પહેરીને જાઓ. અમેરિકાના સત્તાવાળાઓ તો બધાને એક એડવાઇઝરી ઇસ્યુ કરી છે કે ક્યાંય પણ નીકળો તો માસ્ક પહેરો, માસ્ક પહેરીને જ બહાર નીકળો. આપણા વડાપ્રધાન અને ભારત સરકારે પણ આપણને માસ્ક પહેરવાની સલાહ આપી છે. તો આ બીજો મંત્ર છે એ સાવધાની. જાગૃતિ પછી સૌથી અગત્યની વાત છે એ સાવધાનીની છે. હવે તમે ઘરમાં છો, તમે તમારા પરિવારની સાથે છો, અને
તમારા સગા, તમારા સ્નેહીઓ ક્યાંક દૂર છે. બે વસ્તુઓ આપણે સમજવાની છે. એક તો પોઝિટિવિટી, આ ત્રીજો મંત્ર છે, સકારાત્મકતા. આપણા જીવનમાં પણ સકારાત્મકતા બહુ અગત્યની છે, પણ આજે જ્યારે ક્રાઇસિસ છે ત્યારે આ બહુ જ અગત્યનું છે, અને એટલા માટે આપણે પોઝિટિવ જ વિચારવાનું. સામાન્ય રીતે શું થાય છે, આલ્બેર કામુએ એક પ્લેગ નામની નવલકથા લખી અને જે બહુ પ્રખ્યાત થઈ ગઈ. એણે કહ્યું કે ધરતીકંપ થાય તો સારું, ચાર દિવસમાં બધું પૂરું થાય અને કેટલા લોકો જીવે છે ને કેટલા મરી ગયા એની ગણતરી કરો અને વાત પૂરી. પણ આ તો મહામારી છે, આનો અંત ક્યાં છે એ આપણને ખબર નથી. આપણે એક બોગદામાં ફસાયા છીએ જેમાં ટ્રાફિક જામ થઈ ગયો છે અને ઉપરથી પાણી પડે છે, પરિસ્થિતિ ગંભીર છે, અને બોગદું ક્યારે એનો અંત આવે, વેર ઇઝ ધ એન્ડ ઓફ ધી ટનેલ, એની આપણને ખબર નથી. એવી પરિસ્થિતિમાં આપણે પોઝિટિવિટી, આપણને કશા ખરાબ વિચારો ન આવવા જોઈએ. ઘણી વખતે શું થાય કે ન્યુયોર્કમાં કોઈને મરતો જોઈએ કે ઇટાલીમાં લાશના ઢગલા જોઈએ, એટલે આપણને થાય કે આવું મને પણ થશે, આવું મારી શેરીમાં પણ થશે, આવું મારા પરિવારમાં પણ થશે. આવા નેગેટિવ વિચારો નહીં કરતા આપણે કહેવું જોઈએ કે મને કશું નથી થવાનું, આઈ એમ વેરી હેલ્ધી એન્ડ આઈ એમ બ્લેસ્ડ. આ ત્રીજો મંત્ર છે. ચોથો મંત્ર છે ધીરજનો. બહુ ધીરજ રાખવી પડે, આપણે ઇમ્પેશન્ટ ન થવાય, આપણે ઉતાવળ ન કરાય કોઈ વાતે. આપણે બધા લોકો એકદમ એવો અભિપ્રાય, આ સરકાર શું કરવા માંડી છે, અને અમુક લોકોને તો નરેન્દ્રભાઈને ગાળો દેવાનો શોખ જ હોય છે. નરેન્દ્રભાઈ જેવા નેતા આજે આ દેશને મળ્યા છે એ એક શુભ સંયોગ પણ છે અને ઈશ્વરના આશીર્વાદ પણ છે. મક્કમ મનોબળવાળું નેતૃત્વ જોઈએ, દ્રષ્ટિવંત નેતૃત્વ જોઈએ, દેશભક્ત નેતૃત્વ જોઈએ, અને એવું નેતૃત્વ આપણને નરેન્દ્રભાઈમાં મળ્યું છે. એ આપણા સદનસીબ છે. આપણે હવે ધીરજ રાખવાની છે, આપણે સહકાર આપવાનો છે, આપણે જવાબદાર નાગરિક તરીકે વર્તન કરવાનું છે, આપણે એક સારા પાડોશી તરીકે ઊભા રહેવાનું છે. આ સોશિયલ ડિસ્ટન્સિંગ છે ને એ ફિઝિકલ ડિસ્ટન્સિંગ છે, ઇમોશનલ ડિસ્ટન્સિંગ નથી. એટલે ઇમોશનલી તો આપણે જોડાયેલા રહેવાનું છે. બધા મિત્રોને ખૂબ ફોન કરો, ખૂબ હસો, હળવું વાંચો, કવિતાઓ વાંચો, કવિતાઓ સાંભળો સારા, અને અત્યારે તો સિરિયલ્સ બહુ સરસ આવે છે, જુઓ, જૂના પિક્ચરો જુઓ. પણ ધીરજ રાખો, જીવનમાં બહુ ચિંતાગ્રસ્ત ન થઈએ, સકારાત્મકતા રહીએ. અને પાંચમો મંત્ર અને સૌથી અગત્યનો છે એ છે પ્રાર્થનામયતા, પ્રેયરફુલનેસ. પ્રાર્થના કરો, આ જગત જલ્દી બહાર આવે, આ મહામારીમાંથી, આ સંકટમાંથી આપણે સૌ બહાર આવીએ, એના માટે આપણે પ્રાર્થના કરવાની છે. આપણે તો એવા દેશમાં જન્મ્યા છીએ જેણે કોઈ દિવસ પોતાનો વિચાર કર્યો જ નથી. વિશ્વ નીડમ એમ આપણે કહીએ, આ વિશ્વ એક માળો છે, આ વિશ્વ એક ગ્લોબલ વિલેજ નહીં, ઇટ્સ અ નેસ્ટ. વેન યુ સે વિલેજ, દેર આર હાઉસીસ એન્ડ દેર આર સ્ટ્રીટ્સ એન્ડ દેર આર લેક્સ એન્ડ દેર આર મેની થિંગ્સ, બટ વેન આઈ સે જગત એક માળો છે, માળો છે એટલે આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ. માળામાં તો સળીઓની ગૂંથણી હોય, માળામાં તો હુંફની મૂડી હોય, એવા માળામાં આપણે છીએ. અને માળામાં છીએ એટલા માટે માણસ છીએ, અને માળામાં હુંફ છે, એ હુંફથી જીવવાનું છે. આપણે એકબીજા સાથે સતત કનેક્ટેડ રહીએ, સતત એકબીજા માટે પ્રાર્થના કરીએ. આપણા ઇટાલીની નર્સ બહેન હોય એ આપણી જ બહેન છે, અમેરિકાનો કોઈ ડૉક્ટર હોય એના જીવન માટે પણ આપણે પ્રાર્થના કરીએ. ઇન્દોર હોય કે દિલ્હી હોય, પુણે હોય કે મુંબઈ હોય, બધી ઝૂંપડપટ્ટીમાં રહેતા આપણા ભાઈ બહેનો છે. જે પ્રતિજ્ઞા આપણે નાગરિક શાસ્ત્રમાં ભણ્યા હતા એને ચરિતાર્થ કરવાનો સમય આવ્યો છે.